I am. I'm making a new plan, rearranging my life, and I won't look back ever again. Good morning, everyone. કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત સુવિસી વ્લોગ્સ. ફરીથી આવી ગયો છું એક નવા વિડિયોની સાથે. તો મિત્રો, અત્યારે આપણે છીએ ડે 3માં. વાગ્યા છે સવારના 6:30 અને હું સવાર સવારમાં ઉઠી ગયો છું મોર્નિંગના અમેઝિંગ અમેઝિંગ વ્યૂ જોવા માટે. પરંતુ અત્યારે વરસાદ હજી ચાલુ જ છે. સવારના 6:30 વાગે ઉઠી ગયા છે. જો તમે મારી પાછળ કેવો સરસ મજાનો નજારો આવે છે, બહુ જ સરસ નજારો છે. અમારી હોટલની બાજુમાં જે પાછળ ડેક સાઈડ છે ત્યાં અમે બેઠા છીએ. બહુ જ મજા આવે છે. અહીંયા હું તમને બેક કેમેરાથી દેખાડું કેવો સરસ મજાનો વ્યૂ છે. અને પછી આપણે આજની આઈટમની રીત કહી કે આજે આપણે કેવી રીતે કામ કરવાના છીએ. વર્કેશન છે, વર્કેશન પૂરું કરીને પછી આપણે ફરવા પડી જશું. તો ચાલો હું પહેલાં તમને પાછળનો વ્યૂ દેખાડું, પછી અહીંની આઈટનરી કહું. હા, તો ગાઈસ, જેવી રીતે તમે જોઈ શકો છો, જો સામે આ સરસ મજાનો પહાડનો વ્યૂ છે. આ પહાડના વ્યૂમાં જુઓ, ઉપર બરફથી ભરેલી ચાદર રાખેલી છે. થોડોક કેમેરો છે ને શિવર થાય છે, કેમ કે જો મારા હાથ પણ શિવર થાય છે. જો આખા હાથ ધ્રુજે છે, જેવી રીતે તમે કેમેરામાં જોઈ શકશો. હું મારી ઝૂમ આઉટ કરું, હાથ પણ ધ્રુજે છે મારા, કેમ કે આ સવારનો મોર્નિંગનો વ્યૂ આપણે કેપ્ચર કરવા માટે આવ્યા છીએ. એટલે જો કેવો સરસ મજાનો નજારો છે. હા, તો ગાઈઝ, આજની આઈટનરીમાં વાત કરીએ તો સવારના લગભગ છે ને અહીંયા 5 વાગ્યાથી જ છે ને ગરમ પાણી ચાલુ થઈ જશે. 5 થી 8:30 સુધી ગરમ પાણી આવવાનું છે. પછી છે ને 8 વાગે અમારો બ્રેકફાસ્ટ થશે અને 9 વાગે વર્કિંગ ચાલુ થવાનું છે. તો 9 થી આપણે 6 કલાક સુધી વર્ક કરશું. વર્કેશન છે, વર્ક કરી લીધા પછી આપણે જશું પહેલગામમાં સારા સારા પ્લેસીસમાં ફરવા માટે. તો અત્યારે ઠંડી એટલી છે ને, બહુ ઠંડી લાગે છે. સવારના 6:30 વાગ્યા છે, અરાઉન્ડ 6 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે. અને મારાથી બોલાતું નથી તો હું વ્લોગ બનાવું છું. તો ચાલો હવે જઈએ રૂમમાં, ફ્રેશ બ્રેશ થઈએ અને પછી ડાયરેક્ટ તમને મળીએ બ્રેકફાસ્ટમાં. પછી જોઈએ કે શું છે બ્રેકફાસ્ટમાં, પછી વર્કેશન ચાલુ કરીએ આજનો. હા, તો ભાઈ ડે 1 બ્રેકફાસ્ટ ચાલે છે કાશ્મીરમાં. હા ભાઈ, સોહેલભાઈ ટી રહી ગયા છે, પાછળ બ્રેક બટર, પછી છે બ્રેડ જામ, સેવ, ખાખરા, મરી સાઈડ ચટણી છે. અને આજે ફૈઝલભાઈની ડીશ છે અને આ પૌવા છે. હા, તો ગાઈઝ, બ્રેકફાસ્ટ કરીને રૂમમાં આવી ગયા છીએ. અત્યારે સવારમાં વર્કેશન છે, વર્ક સ્ટાર્ટ કરવાના છીએ. અત્યારે સવારના પોરમાં ઓલમોસ્ટ 9 વાગે આપણે વર્ક ચાલુ થઈ છે. 4 આવરનું વર્કિંગ છે આજનું. 4 આવરનું વર્કિંગ આપણે પૂરું કરશું અને પછી જશું બહાર. મીન ટાઈમ જોઈ લો આપણું આ વર્ક લોકેશન છે. આ મારું લેપટોપ છે, ગ્લવ્સ છે અને જોઈ લો આ આખાખું. તમે જુઓ ને, હા જો જે વિન્ડોથી વ્યૂ આવે છે ને, બહુ સરસ છે. ચાલો આ વિન્ડો ખોલો. સામેથી આપણો વર્કેશનનો વ્યૂ છે, જો આ સરસ મજાનો. આ બારી આખે આખી ખોલ, જોજો આ વર્કેશનનો આખે આખો વ્યૂ છે. સવારનો ટાઈમ છે, ચાલો તો વર્ક કન્ટિન્યુ કરીએ ને પછી બપોરનું લંચ જ્યારે થશે ત્યારે આપણે લંચમાં જશું. હા, તો ગાઈઝ, બપોરના લંચનો ટાઈમ થઈ ગયો છે. બપોરના લંચમાં છે છોલે પૂરી, આ છે છોલી, આ છે પૂરી બરાબર, અને ઓલી સાઈડ છે પુલાવ અને સલાડ અને એવું બધું. અને જોઈ લો આ સાઈડ બધા લંચ દે છે અને સરસ મજાનો વ્યૂ છે. અત્યારે બપોરના, જો બપોરના કંઈક આવું વ્યૂ આવી છે. વર્કિંગ આવે ઓલમોસ્ટ 1 બાકી છે. એ 1 આવર પૂરી થાય પછી આપણે જોઈએ કે આગળનું શેડ્યુલ શું છે. હા, તો ગાઈઝ, ફાઇનલી વર્ક પૂરો કર્યા પછી હવે અમે જઈએ છીએ લેવેન્ડર પાર્ક. લેવેન્ડર પાર્ક જવા માટે જો અહીંયા આગળથી પુલની આગળથી જ અમને શટલ કે કંઈક મળશે. તો જોઈએ હવે કેવી રીતે અમે પહોંચીએ છીએ લેવેન્ડર પાર્ક અને જોઈએ સફરમાં બનનારો આગળ આપણે જઈએ છીએ. હા, તો ગાઈઝ, અમે અહીંયા આવી ગયા છીએ લોકલ ટેક્સીસમાં અને હવે અમે જઈ રહ્યા છીએ લેવેન્ડર પાર્ક. 10 રૂપિયા ચાર્જિસ થશે લેવેન્ડર પાર્ક સુધી જવાનો. તો ચાલો જઈએ છીએ અમે લેવેન્ડર પાર્ક. તો લેટ્સ ગો. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ લેવેન્ડર પાર્કની નજીક. પરંતુ લેવેન્ડર પાર્ક જો તમે આવતા હોય ને, તમારી પાસે કાંઈ વ્હીકલ કે કાંઈ વસ્તુ નથી, તો તમે આવી નાની નાની ટેક્સીમાં 10 રૂપિયા પર પર્સન દઈને આવી શકો છો. તો તમારે જો પોલીસ સ્ટેશન પહેલગામ, જેવી રીતે અમારે લખેલું છે પોલીસ સ્ટેશન પહેલગામ, ત્યાં આવીને ઊભું રહી જવાનું છે. અને અહીંથી છે ને તમારે સામે સીધે સીધું વોક કરીને જવાનું છે. તો તમે વોક કરીને ત્યાં લેવેન્ડર પાર્ક જઈ શકો છો. ભાઈ ભાઈ, તમે અહીંયા જો આ કેવું સરસ મજાનું મંદિર છે, એક સરસ મજાનું મંદિર છે જેવી રીતે તમે જોઈ શકો છો એ. તો ચાલો હવે જઈએ આપણે લેવેન્ડર પાર્ક અને જોઈએ કે કેવું છે લેવેન્ડર પાર્ક. લેટ્સ ગો. હા, તો ગાઈઝ, હવે આપણે આવી ગયા છીએ લેવેન્ડર પાર્કમાં. જેવી રીતે જોઈ શકો છો વહાં છે ને લેવેન્ડર પાર્કનું ટિકિટ કાઉન્ટર છે. અહીંયા છે લેવેન્ડર પાર્ક, પાછળ છે અમેઝિંગ વાદી. જેવી રીતે મેં જોયું લેવેન્ડર પાર્કની એન્ટ્રી ટિકિટ છે માત્ર 20 રૂપિયા.
ટાઈમિંગ્સ મને હજી ખબર નથી, હું પહેલા ટિકિટ લઈએ પછી ટાઈમિંગ કહું તમને. હા તો ગાઈઝ આપણે લેવેન્ડર પાર્કમાં અંદર આવી ગયા છીએ. હવે વાત કરીએ લેવેન્ડર પાર્ક છે શું એકચ્યુઅલી, તો લેવેન્ડર પાર્કમાં અલગ અલગ જાતિના તમને ફૂલ જોવા મળશે. એ ફૂલનો ઉપયોગ પરફ્યુમ બનાવવા માટે થાય છે. અહીંના જે લોકલ્સ છે એને મેં પૂછ્યું કે શું છે બધું, તો એ બધી અમને ખબર પડી. તો એ જે લેવેન્ડર પાર્કના જો આગળ છે ને સામે જ ફૂલ છે, એવું તમને ફૂલ દેખાડું કે જેનો ઉપયોગ પરફ્યુમને બનાવવા માટે થાય છે. હા તો ગાઈઝ જેવી રીતે તમે જોઈ શકો છો કે આ છે ને ફૂલ છે, આ ફૂલનો ઉપયોગ પરફ્યુમ બનાવવા માટે થાય છે. આ લેવેન્ડરના ફૂલ છે, જો જેવી રીતે તમે જોઈ શકો છો આ નાના નાના ફૂલ, આ લેવેન્ડરના ફૂલનો ઉપયોગ પરફ્યુમ બનાવવા માટે થાય છે. તો ચાલો હવે આપણે જઈએ છીએ આગળ. હવે ભાઈ આગળ જઈએ છીએ અને જોઈએ. હા તો ગાઈઝ જોઈ લો આ પાર્કનો આખે આખો 360 નજારો દેખાડી દઉં છું. અહીંથી આપણે એન્ટર થયા હતા અને જોઈ લો આ બહુ જ સરસ મજાનું પાર્ક છે. આપણે પાર્કમાં જે આગળ અંદર જઈશું ને જોઈએ, એક્સપ્લોર કરીએ કે આમ અંદર જતા પાર્ક કેવું લાગે છે. પણ જે મેઇન આઈનો વ્યૂ છે ને એ જે આ ચારે બાજુ જે વેલીઝ ને વાદીઝ ને એ બધું દેખાય છે ને એ જ છે, બહુ જોરદાર છે. ચાલો હજી આગળ જઈએ, થોડુંક ફોટો સેશન થશે, ફોટો સેશન પૂરું કરીએ ને પછી આગળ જઈને જોઈએ કે કેવું ચાલે છે. હા તો ગાઈઝ હવે આપણે લેવેન્ડર પાર્કમાં આવી ગયા છીએ. એક રિવર સાઈડ જોઈ લો, સરસ મજાની આ રિવર છે જેવી રીતે તમે જોઈ શકો છો. આ સરસ મજાની રિવર જોઈ લો, આ રિવર છે જોઈ લો. આ બે સાઈડ આ રિવરનો નજારો કેવો સરસ મજાનો છે, મસ્ત નજારો છે. અહીંથી ઉપર બ્રિજ ઉપર પણ જાશું અને બ્રિજ ઉપર જઈને નજારો જોશું. જોઈ લો આ રિવર કેવી છે, જોઈ લો જી. આપણે અંદર જઈએ જોઈએ રિવર કેવી છે. કેવું જોરદાર છે રિવર, રિવર મસ્તીની છે જેવી રીતે તમે જોઈ શકો છો. જોઈ લો આ ચારે બાજુ વ્યૂ, સામે પહાડ ને આ રિવરનો વ્યૂ ને આ બ્રિજ છે. ચાલો હું તમને થોડુંક દેખાડું બ્રિજ ઉપર વોક કરીને કેવો નજારો આવે છે. હા તો ગાઈઝ જેવી રીતે તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ લેવેન્ડર પાર્કમાં રિવર સાઈડના એક બ્રિજ ઉપર. તો જોઈ લો આ બ્રિજનો કેવો સરસ મજાનો નજારો આવે છે. હું સ્લોલી સ્લોલી બેક સાઈડ વોક કરી જાઉં છું એટલે તમને છે ચારે બાજુનો નજારો દેખાઈ દો. બહુ જ સરસ મજાનો નજારો છે. તમે અહીંયા આવશો ત્યારે તમને અમે જે ઓલું ફૂલ દેખાય એ પણ જોવા મળશે અને આવી આવી રીતે બ્રિજ ને રિવર ને એવી પણ સારી સારી જગ્યા જોવા મળશે. જોઈ લો આખા આખો વ્યૂ જોઈ લો, સામે તમને આખું પહાડ દેખાડશે. અહીંથી પાછી આમ બીજા જાઓ એટલે અહીંથી પણ તમને દેખાશે જો કેવો સામે પહાડનો નજારો આવે છે. હજી આગળ પણ ઘણું બધું જોવાનું છે તો ચાલો જઈએ આગળ. હા તો ગાઈઝ આપણે ઉપર બ્રિજ ઉપર હતા, આ બ્રિજ ઉપરથી ઉતરીને જો નીચે આવી ગયા છીએ. અત્યારે નીચે છીએ, નીચે હજી આગળ જઈ છીએ. પેલી બાજુ જો રિવર સાઈડ છે ત્યાં તમને સારા સારા વ્યૂઝ ને એવું બધું મળશે. હવે જોઈએ હજી આગળ જઈએ છીએ. જોઈ લો હા પાર્કમાં જ છીએ હજી, પાર્કમાં પાર્કમાં હજી જો આવા બધા તમને વ્યૂઝ ને એવું બધું જોવા મળશે. પાર્કમાં જ આટા મારીએ છીએ, જો આ સાઈડ પણ છે પરંતુ આપણે આ સાઈડ જાશું. આ સાઈડ સારો વ્યૂઝ ને એવું બધું છે. જોઈ લો કુલ લેવેન્ડર પાર્કની અંદર તમને આવા વ્યૂઝ જોવા મળશે. હજી આપણે જઈએ છીએ જોઈએ આગળ શું છે. વાં જો રિવરની નજીક જઈને જોઈએ કે ત્યાં રિવર સાઈડ કેવી દેખાય છે. હા તો ગાઈઝ અત્યારે આવી ગયા છીએ આપણે રિવર સાઈડ. જોઈ લો આ રિવર સાઈડ કેવી સરસ મજાની છે. અહીંયા ઘણા બધા લોકો ફોટો પણ પાડી રહ્યા છે. જોઈ લો આવી રીતે ફોટો પાડવાની જગ્યા છે. અહીંયા જે નોર્મલ પબ્લિક છે એ ફોટો પાડી રહી છે. આખા આખું જો આ રિવર સાઈડ છે અને સરસ મજાની રિવર દેખાય છે. હા તો ગાઈઝ આવી રીતે એક અહીંયા લાકડાનું સ્ટેન્ડ આપેલું છે જેની ઉપર તમે આવીને આમ જઈને આખો લેકનો નજારો આગળ હાલતાની સાથે જોઈ શકો છો. જોઈ લો આપણે આવી ગયા છીએ આ લાકડાના સ્ટેન્ડ ઉપર. વાહ ક્યાં નજારા આવે દેખો, ઈધર છે બહુ જોરદાર નજારો આવે છે. આખી ગ્રીનરી ને બ્યુટી ને બધું જોરદાર છે. જોઈ લો બહુ જ સરસ છે. ચાલો હજી જોઈએ આગળ શું છે બીજું પાર્કમાં. બહુ જ સારી જગ્યા છે પાર્કની જેવી રીતે તમે જોઈ શકો. ચાલો જોઈએ હજી આગળ શું છે પાર્કમાં. હા તો ગાઈઝ અત્યારે આપણે અહીંયા જે બાકડો હોય ને ત્યાં બેઠા છીએ. પરંતુ જો તમે આમાં બાકડાએ બેસીને પણ તમે જો આવા સરસ મજાના લેકના ને એવા કશ્મીરના નજારા તમે અહીંયા જોઈ શકો છો. હજી તો તમે વિચારો આ જે પહેલો દિવસ છે આપણા વ્લોગનો, હજી આગળ વ્લોગનું કન્ટેન્ટ કેટલું સારું સારું થતું જશે અને જે તમને હું આગળ દેખાડીશ એબીસીમાં આપણે ફરવાનું છે આગળ. હા તો આગલા વ્લોગમાં તમને જોવા મળશે આરુ વેલી, બેતાબ વેલી અને ચંદન વેલી નહીં પરંતુ ચંદનવાળી, સોરી મારાથી બોલવામાં ભૂલ થઈ ગઈ છે. પણ આટલા સારા સારા લોકેશને આપણે જવાના છીએ અને કશ્મીરમાં આપણે સ્નોફોલ પણ જોશું, બહુ જ મજા કરશું. અને જો તમને આવા તો સરસ મજાના વ્યૂ જોવા મળશે કશ્મીરમાં,
તો આખે આખી સિરીઝ જોઈ હજી કશ્મીરની બહુ જ સારી સિરીઝ આવવાની છે. અને બસ જો અત્યારે અહીંયા બેઠા છીએ, સાંજના અત્યારના વાગ્યા છે 6:41, અને જો આ સીનરીનો લાભ લઈએ છીએ, સામે જ જો અમારી એકદમ સ્નો દેખાય છે, જો આ એક સ્નો છે અને સામે બીજો સ્નો છે, તો બસ પહોંચ કરીએ છીએ અને આવી જિંદગી છે જોયો આપણી અત્યારે તો. હા તો ગાઈસ, અત્યારે છીએ આપણે હિલ્ટન પહેલગામ કાશ્મીરમાં. જો અને અહીંની એક યુનિક શાલ હું તમને દેખાડું. જો આ શાક છે, શાલની પ્રાઇસ છે 11 લાખ રૂપિયા. આ પશ્મિનાના તો પશ્મિના છે, જો આખી આખી હાથેથી બનેલી શાલ છે. તો આટલી યુનિક શાલ છે, 11 લાખની સરસ મજાની આ પશ્મિના શાલ છે. હા તો ગાઈસ, અત્યારે આપણે આવી ગયા છીએ પહેલગામ માર્કેટ પ્લેસમાં. જોઈ લો, આખું છે પહેલગામ ડેવલપમેન્ટ ઓથોરિટી પહેલગામ માર્કેટ પ્લેસ. અને જોઈ લો આખા આખું, તમને છે ને પહેલગામ માર્કેટ દેખાશે, આખા આખું માર્કેટ દેખાશે. આપણે લિવેન્ટન પાર્કમાંથી નીકળીને આખા આખું માર્કેટ એક્સપ્લોર કરવા માટે નીકળી ગયા છીએ. મેં તમને આગળ શાલ દેખાઈ દીધી અને સાથે સાથે માર્કેટે જોઈ છીએ. બહુ જ સરસ મજાનું માર્કેટ છે અહીંયા. હજી પણ આપણે આગળ જઈશું ને, જોઈએ કે શું શું વસ્તુ મળે છે અહીંયા. હા તો ગાઈઝ, આ મેઇન મસ્જિદ છે જે તમે જોઈ શકો છો, પહેલગામની સરસ મજાની મસ્જિદ છે. અને જોઈ લો પહેલા વા પહેલગામ બસ સ્ટેન્ડ છે. જોઈ લો આ મેઇન પહેલગામનું બસ સ્ટેન્ડ છે અહીંયા, જેવી રીતે તમે જોઈ શકો છો. તો માર્કેટમાં તમને આ સરસ મજાની મસ્જિદ પણ જોવા મળશે, અને જો સામે પહેલગામ બસ સ્ટેન્ડ છે. ચાલો હજી આગળ જઈએ. હા તો ગાઈઝ, અહીંયા આપણો વિડીયો એન્ડ થાય છે. અહીંયા આપણે આજે તમને મેં એક પાર્ક દેખાડ્યું, અને આજે તમે જોઈ શકો છો એ પહેલગામનું સરસ મજાનું માર્કેટ છે. અને જો અત્યારે રાત્રે ઠંડી એટલી વધી ગઈ છે ને, મોઢામાંથી ધુવાણા નીકળે છે. જો મોઢામાંથી તમે જોઈ શકતા હશો, જો આ મોઢામાંથી ધુવાણા, જો આ મોઢા આવી રીતે ધુવાણા નીકળે છે. તો આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય અને અહીંયા સુધી આવી ગયો તો વિડીયોને લાઈક કરો, વધુને વધુ શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ વીસી બ્લોગ્સ. બાય બાય. ચાલ, વો રહા એટીએમ ક્રોસ કર જાતે અરે.